નમસ્કાર, હું માધવિકા વેકરિયા. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020, મહત્વપૂર્ણ બાબતોની સંક્ષિપ્તમાં રજૂઆત, ભાગ એક. પ્રસ્તાવના ડોક્ટર કે કસ્તુરી રંગનના અધ્યક્ષ સ્થાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની રજૂઆત, તારીખ 29 જુલાઈ 2020ના રોજ કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં મંજૂરી પ્રાપ્ત થઈ. 34 વર્ષ બાદ શિક્ષણની નીતિમાં બદલાવ લાવવાનો પ્રયત્ન. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ SDGનો આધાર. SDG 4, ટુ એન્શ્યોર ઇન્ક્લુઝિવ એન્ડ ઇક્વિટેબલ ક્વોલિટી એજ્યુકેશન એન્ડ પ્રમોટ લાઇફ લોંગ લર્નિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ઓલ, સમાવેશી અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવું અને સર્વ માટે આજીવન શિક્ષણ અધ્યયનની તકોને પ્રોત્સાહન આપવું. યુનિવર્સલ એક્સેસ ટુ અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન ECCE, ફાઉન્ડેશનલ લર્નિંગ કરિક્યુલમ. વર્ષ 3 થી 8 વયજૂથ 2 ભાગમાં વહેંચવામાં આવશે. પ્રથમ ECCE 3 થી 6 વયજૂથ માટે, દ્વિતીય ધોરણ 1 અને 2 6 થી 8 વયજૂથ માટે. પ્રી પેરાટરી ક્લાસીસ, વર્ષ 5 સુધીના પ્રત્યેક બાળકોને પ્રી પેરાટોરી ક્લાસીસ કે બાલવાટિકામાં મોકલવામાં આવશે. ધોરણ 1 પહેલા યુનિવર્સલ એક્સેસ. વર્ષ 3 થી 6 વયજૂથના બાળકો માટે મુક્ત, સુરક્ષિત, ઉચ્ચ ગુણવત્તાયુક્ત ECCE માટે આંગણવાડી, પ્રી સ્કૂલ, બાલવાટિકામાં પ્રવેશ. મલ્ટીફેસેટેડ, લૌચિક, બહુસ્તરીય, રમત, પ્રવૃત્તિ અને શોધખોળ આધારિત અધ્યયન. યુનિવર્સલ એક્સેસ, શિક્ષણના તમામ સ્તરે પ્રવેશના સાર્વત્રિકરણની ખાતરી. ડ્રોપ આઉટ બાળકોને પાછા લાવવાના. વૈકલ્પિક અને સમાવેશી શિક્ષણના કેન્દ્રો. સહભાગી અધ્યયન, પીયર લર્નિંગ. તમામ સ્તરે નિર્ધારિત કરવામાં આવેલ અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ પર ધ્યાન. સરકારી કે બિન સરકારી સંસ્થાઓને શાળા શરૂ કરવા માટે પ્રોત્સાહન. અધ્યયન માટે બહુવિધ માર્ગ, વૈધિક તેમજ અવૈધિક શિક્ષણને સાંકળવા. પ્રવેશનું સાર્વત્રિકરણ ECCE થી માધ્યમિક સુધી. ક્ષમતા અને સમાવેશની ખાતરી. શાળા બહારના બાળકોને પરત લાવી સમાવવા. માધ્યમિક શિક્ષણ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ બાળકોને શાળાઓમાં રાખી SDG લક્ષ્યો પ્રાપ્ત કરવા. અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ અને ગુણવત્તામાં પાયાગત સાક્ષરતા અને ગણન FLN દ્વારા સુધારો લાવવો. અધ્યયન, અધ્યાપન અને મૂલ્યાંકનમાં 21મી સદી કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું. શાળા સંકુલ દ્વારા સંસાધન વહેંચણી કરવી. અધ્યયનમાં ભાષાનો અવરોધ દૂર કરવો. જાહેર અને ખાનગી શાળાઓમાં શિક્ષણ માટે સમાન ધારાધોરણો. બાળકો કેવી રીતે શીખશે? અભ્યાસિક અને પદ્ધતિશાસ્ત્રીય માળખામાં પરિવર્તન. શાળા શિક્ષણ માટે નવીન શૈક્ષણિક માળખું. 5+3+3+4, 3 વર્ષ આંગણવાડી, પ્રી સ્કૂલ અને 12 વર્ષ શાળામાં. પાયાનો તબક્કો, ફાઉન્ડેશનલ સ્ટેજ. બહુસ્તરીય રમત પ્રવૃત્તિ આધારિત અધ્યયન કરાવવામાં આવશે. પ્રારંભિક તબક્કો, પ્રિપેરેટરી સ્ટેજ. રમત, શોધખોળ તેમજ પ્રવૃત્તિ આધારિત
અને ઇન્ટરેક્ટિવ વર્ગખંડ અધ્યયન મધ્યમ તબક્કો. ગણિત વિજ્ઞાન, કળાઓ, સામાજિક વિજ્ઞાન તેમજ માનવ વિદ્યાઓ માટે અનુભવજન્ય અધ્યયન કરવામાં આવશે. માધ્યમિક તબક્કો મલ્ટિડિસ્પેન્સરી અભ્યાસ, જટિલ ચિંતન, લવચિકતા અને વિદ્યાર્થીઓની પસંદગીના વિષયનો સમાવેશ કરવામાં આવશે. ઈડબલસીઈ માળખું નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન NCPFECE ની રચના NCERT દ્વારા કરવામાં આવશે. મલ્ટીફેસેટેડ ફ્રેમવર્ક લિપિ, ભાષાઓ, સંખ્યાઓ, ગણન, રંગો, આકારો, વર્ગખંડમાં તેમજ તેની બહારની રમતો, કોયડાઓનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત તાર્કિક ચિંતન, સમસ્યા ઉકેલ, ચિત્રકામ અને અન્ય કળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે. સ્કૂલ પ્રિપરેશન મોડ્યુલ NCERT દ્વારા ધોરણ 1ના તમામ બાળકો માટે 3 માસનું પ્રવૃત્તિ આધારિત શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. રિસર્ચ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસ ઈડબલસીઈ ક્ષેત્રમાં કરવામાં આવેલ સંશોધનોના આધારે NCPFECE તૈયાર કરવામાં આવશે, જેમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રયાસોનો પણ સમાવેશ કરવામાં આવશે. પ્રારંભિક બાળ શિક્ષણ રચનાત્મક વર્ષોમાં અધ્યયન. પ્રારંભિક શિક્ષણ દરમિયાન બાળકો માટે નીચેની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે. જિજ્ઞાસા વિકસાવવી, તાર્કિક ચિંતન અને સમસ્યા ઉકેલનો વિકાસ કરવો, વિવિધ કળાઓ અને સંગીતમાં રસ રુચિ વિકસાવવા, કુદરતતા સાથે સંબંધ બાંધવો, રંગો, આકારો, લિપિ તેમજ સંખ્યાઓની ઓળખ કરાવવી, જૂથ કાર્ય અને સંકલન કૌશલ્ય વિકસાવવું, રમત પ્રવૃત્તિ તેમજ શોધખોળ આધારિત અધ્યયન કરાવવું, નૈતિકતા, સ્વ ઓળખ, શિષ્ટાચાર, વર્તન અને સાંવેગિક વિકાસને મહત્વ આપવું. મિશન મોડમાં ધોરણ 3 સુધીમાં પાયાની સાક્ષરતા અને ગણન, પાયાના અધ્યયન કૌશલ્યો સાર્વત્રિક રીતે પ્રાપ્ત કરવા યોજના નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી શરૂ કરવામાં આવશે. પુસ્તક પ્રોત્સાહન નેશનલ બુક પ્રમોશનલ પોલિસી તૈયાર કરવામાં આવશે, જે અંતર્ગત જાહેર તેમજ શાળાના પુસ્તકાલયનો વિકાસ કરવામાં આવશે. પ્રારંભિક અધ્યયન પ્રારંભિક વાંચન, લેખન અને ગણિત પર ધ્યાન આપવામાં આવશે. 3 માસની પ્રવૃત્તિ આધારિત શાળા ધોરણ 1ના તમામ બાળકો માટે 3 માસનું પ્રવૃત્તિ આધારિત શાળા તત્પરતા મોડ્યુલ તૈયાર કરવામાં આવશે. રાષ્ટ્રીય સંગ્રહ દીક્ષા નેશનલ રિપોઝિટરી પર ઉચ્ચ કક્ષાનું અધ્યયન અધ્યાપન સાહિત્ય પ્રાપ્ત કરવામાં આવશે. પુસ્તકાલયો શાળા પુસ્તકાલયોની સાથે ડિજિટલ લાઇબ્રેરીને સાંકળવામાં આવશે. અભ્યાસક્રમમાં ઘટાડો મૂળભૂત જરૂરિયાતો કોર એસેન્શિયલ તમામ વિષયના અભ્યાસક્રમને તેની મૂળભૂત જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘટાડવામાં આવશે. જટિલ ચિંતન ક્રિટિકલ થિંકિંગ સર્વગ્રાહી શિક્ષણ માટે જટિલ ચિંતન, શોધખોળ, તપાસ, ચર્ચા તેમજ પૃથક્કરણ આધારિત અધ્યયન અધ્યાપન પદ્ધતિઓ પર ધ્યાન આપવામાં આવશે. ઇન્ટરેક્ટિવ વર્ગો પાઠ્યપુસ્તક આધારિત શિક્ષણને ઘટાડી ઇન્ટરેક્ટિવ શિક્ષણ પર ભાર આપવો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવા પ્રેરિત કરવા. અનુભવજન્ય અધ્યયન અનુભવજન્ય અધ્યયન તેમજ વિદ્યાર્થીઓનું ઊંડાણપૂર્વકના અધ્યયન માટે આનંદદાયી, સર્જનાત્મક, સંકલિત અને શોધખોળ આધારિત પ્રવૃત્તિઓનો સમાવેશ
કરવામાં આવશે. ગોખણપટ્ટી દૂર કરી કૌશલ્ય આધારિત અધ્યયનને પ્રોત્સાહન આપતા અભ્યાસક્રમ અને પદ્ધતિશાસ્ત્રમાં વર્ષ 2022 સુધીમાં પરિવર્તન લાવવામાં આવશે. વર્ષ 2021 સુધીમાં NCF 2005 અને NCF TE 2009માં સુધારા કરવામાં આવશે. અધ્યયન નિષ્પત્તિઓ LO ક્ષમતાઓ અને વિષય સંકલન પર ધ્યાન. ક્ષમતાલક્ષી શિક્ષણ સ્કૂલ લીડર્સ માટે ક્ષમતા તેમજ નિષ્પત્તિલક્ષી શિક્ષણ આધારિત પદ્ધતિ ધરાવતા આયોજનો તૈયાર કરી અમલીકરણ કરવા માટેના મોડ્યુલ્સ તૈયાર કરવામાં આવશે. વિષયોનું સંકલન માન્ય પેડાગોજી તરીકે આર્ટ્સ સંકલિત, રમતગમત સંકલિત, ICT સંકલિત તેમજ વાર્તાકથન આધારિત પદ્ધતિઓનું સંકલન કરવામાં આવશે. વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ માનવીય અને બંધારણીય મૂલ્યોના અભ્યાસ માટે વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ કરવામાં આવશે. સ્પષ્ટ ભેદ દૂર કરવો શૈક્ષણિક સહશૈક્ષણિક શૈક્ષણેતર શૈક્ષણિક વ્યાવસાયિક વિજ્ઞાન માનવવિદ્યા રમતગમત કળાઓ અભ્યાસિક પ્રવૃત્તિઓ વચ્ચેનો ભેદ દૂર કરવો. ડિજિટલ સાક્ષરતાને મહત્ત્વ ડિજિટલ સાક્ષરતા કોડિંગ તેમજ ગણતરીત્મક ચિંતન નૈતિક તર્ક પર ભાર આપવામાં આવશે. બહુભાષિક શિક્ષણને પ્રોત્સાહન ભાષા શિક્ષકોને મેળવવા પાડોશના રાજ્યો સાથે એગ્રીમેન્ટ કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. માનસિક અને શારીરિક સ્વસ્થતા વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અને પોષણ શારીરિક શિક્ષણ તંદુરસ્તી સુખાકારી તેમજ રમતગમતમાં નિર્ધારિત કૌશલ્યો ફરજિયાત હસ્તગત કરવાના રહેશે. તમામ વિદ્યાર્થીઓની વર્ષમાં એકવાર શારીરિક તપાસ અભ્યાસક્રમમાં જરૂરી સુધારા કરી પાઠ્યપુસ્તકો તેમજ દફતરનો ભાર હળવો કરવામાં આવશે. શાળામાં સંકુલમાં કાઉન્સેલર તેમજ શિક્ષકોની ભરતી કરવા માટે રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે. શાળા પરિસરને ડિસેબલ ફ્રેન્ડલી બનાવવામાં આવશે. શાળામાં સમાવેશી ભાવાવરણ તૈયાર કરવા માટે આચાર્ય તેમજ શિક્ષકોની ભૂમિકા નક્કી કરવામાં આવશે. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન ઇનોવેટિવ પેડાગોજી અનુભવજન્ય અધ્યયન સંકલિત અધ્યયન સહપાઠી અધ્યયનને પ્રોત્સાહન અપાશે. શૈક્ષણિક સહશૈક્ષણિક શૈક્ષણેતર પ્રવૃત્તિઓ વચ્ચે કોઈ ભેદ રાખવામાં નહીં આવે. શૈક્ષણિક કેલેન્ડરમાં બેગલેસ ડે ગોઠવવામાં આવશે. ધોરણ 6-12માં અધ્યયન અધ્યાપન દરમિયાન ટેકનોલોજીનો ઉપયોગ કરવો. અધ્યયન અધ્યાપન પ્રક્રિયામાં પરિવર્તન ઇનોવેટિવ પેડાગોજી પાઠ્યપુસ્તકો સંદર્ભે રાજ્યોએ તેના સંદર્ભોને ધ્યાનમાં રાખી સુધારા કરી NCERT અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકને આધારે પોતાનો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાના રહેશે. પાઠ્યપુસ્તકો અને સ્કૂલ બેગનું ભારણ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવશે. તમામ પાઠ્યપુસ્તકમાં જરૂરી મૂળભૂત બાબતો જ રાખવામાં આવશે. જરૂર જણાય તો સ્થાનિક જરૂરિયાત આધારિત સંદર્ભ સાહિત્ય આપી શકાશે. પોસાય તેવા ઉચ્ચ ગુણવત્તાલક્ષી અને એન્જાઇઝ્ડ પાઠ્યપુસ્તકો આપવામાં આવશે તેમજ તેને ઈબુક સ્વરૂપે દીક્ષા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવશે. ધોરણ 1-8માં મૂલ્યાંકન ધોરણ 3, 5 અને 8માં વિદ્યાર્થીઓની સિદ્ધિ જાણવા માટે વ્યાપ વિશ્વ મૂલ્યાંકન સેન્સિયસ એસેસમેન્ટ કરવામાં આવશે. આવશ્યક અધ્યયન નિષ્પત્તિઓની સિદ્ધિ પર કેન્દ્રિત કસોટી પરીક્ષા મૂળભૂત સંકલ્પનાઓનું જ્ઞાન ઉચ્ચ સ્તરીય કૌશલ્ય અને તેના ઉપયોજન સંદર્ભે મૂલ્યાંકન કરવામાં આવશે તેમજ ગોખણપટ્ટી આધારિત અધ્યયનને દૂર કરવામાં આવશે. શાળા તંત્રના વિકાસ સુધારા તેમજ સતત નિરીક્ષણ માટે
શાળા પરીક્ષાઓના પરિણામોનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ 9 થી 12માં મૂલ્યાંકન. શૈક્ષણિક વર્ષ 2022-23 સુધીમાં શિક્ષકોને મૂલ્યાંકન પ્રણાલીમાં પરિવર્તન સંદર્ભે તૈયાર કરાશે. વિદ્યાર્થીઓની સિદ્ધિ પ્રાપ્તિમાં માપદંડની સમાનતા દરેક સ્કૂલ બોર્ડે નક્કી કરવાની રહેશે. પરખ નેશનલ સેન્ટર તરફથી સ્કૂલ બોર્ડ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. બોર્ડ પરીક્ષાઓમાં મૂળભૂત ક્ષમતાઓની ચકાસણી કરવાનો હોય તેને સરળ બનાવવામાં આવશે. મૂલ્યાંકન માટે વિવિધ મોડેલ્સ વિચારવામાં આવશે, જેમાં વાર્ષિક, સેમિસ્ટર, મોડ્યુલર પરીક્ષાઓ, 2 ભાગમાં પરીક્ષાઓ, હેતુલક્ષી અને નિબંધલક્ષી પ્રકારના પ્રશ્નો ધરાવતી પરીક્ષાઓ વિચારી શકાશે. આ માટે NCERT, SERT બોર્ડ ઓફ એસેસમેન્ટ અને પરખ દ્વારા માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવશે. ગણિત વિષયથી શરૂ કરી તમામ વિષયોને 2 સ્તરે પસંદગીના વિકલ્પ આપી શકાશે. મૂલ્યાંકન પ્રણાલીમાં પરિવર્તન. પ્રત્યેક બાળકની અધ્યયન સિદ્ધિઓની સતત ચકાસણી. બોર્ડ પરીક્ષાઓને વધુ લચીલી બનાવવી, જેમાં આવશ્યક કૌશલ્યોનો સમાવેશ કરવામાં આવશે. મૂળભૂત સંકલ્પનાઓ, ઉચ્ચસ્તરીય અને પાયાગત કૌશલ્યોનું મૂલ્યાંકન પર ભાર. વિદ્યાર્થીઓની પ્રગતિને જાણવા માટે AI બેઝડ સોફ્ટવેરનો ઉપયોગ, જે તેઓની કારકિર્દી પસંદ કરવામાં મદદરૂપ બનશે. નેશનલ એસેસમેન્ટ સેન્ટર. વિવિધ બોર્ડ ઓફ એસેસમેન્ટ દ્વારા લેવામાં આવતી બોર્ડ પરીક્ષાઓમાં તાદામ્ય કેળવવામાં મદદરૂપ થશે. સ્વમૂલ્યાંકન તેમજ સહપાઠી મૂલ્યાંકનને પ્રોત્સાહન આપવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ઉચ્ચ ગુણવત્તાલક્ષી ધરાવતી સામાન્ય અભિયોગ્યતા કસોટીઓની રચના કરવામાં મદદરૂપ થશે, જે આ પ્રકારની પરીક્ષા કે કસોટીઓ માટેની સ્પેશિયલ કોચિંગની જરૂરિયાતને દૂર કરાશે. સર્વગ્રાહી પ્રગતિ પત્રક, હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ. શાળાના પ્રગતિ પત્રકોને સર્વગ્રાહી 360 ડિગ્રી પ્રતિપોષણ તેમજ બહુપરિમાણીય બનાવવા પડશે. પ્રગતિ પત્રકમાં સ્વમૂલ્યાંકન, સહપાઠી મૂલ્યાંકન તેમજ શિક્ષક મૂલ્યાંકનનો સમાવેશ. બાળકની બૌદ્ધિક, સામાજિક, સાંવેગિક તેમજ અન્ય ક્ષેત્રોની પ્રગતિ અને અનન્યતાને દર્શાવતું પ્રગતિ પત્રક હશે. પ્રગતિ કાર્ડમાં બાળક દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટ તથા શોધ આધારિત અધ્યયન, સ્પર્ધાઓ, રોલ પ્લે, જૂથ કાર્ય તેમજ પોર્ટફોલિયો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. સર્વગ્રાહી પ્રગતિ પત્રકમાં બાળકના અભ્યાસ અને વિકાસમાં તેના વાલીનો પણ સક્રિય ભાગ રહેશે. વિદ્યાર્થીઓની પ્રગતિને જાણવા માટે AI બેઝડ સોફ્ટવેરનો ઉપયોગ. બહુભાષિતા અને ભાષા અધ્યયનની તાકાત. મીડિયમ ઓફ ઇન્સ્ટ્રક્શન ધોરણ 5 સુધી, પ્રાધાન્ય રીતે ધોરણ 8 સુધી તેમજ આગળ. અભ્યાસની ભાષા તરીકે ઘરની ભાષા, માતૃભાષા, સ્થાનિક ભાષા રહેશે. ધ લેંગ્વેજ ઓફ ઇન્ડિયા. આ પ્રોજેક્ટ પ્રવૃત્તિમાં બાળક ભાગ લેવાનો રહેશે. રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા 3 ભાષાઓ ભણવાનો નિર્ણય લઈ શકશે. તમામ ક્લાસિકલ ભાષાઓ શાળામાં વિકલ્પ તરીકે પ્રાપ્ત કરવામાં આવશે. શાળાઓ. શાળા સંકુલ, ક્લસ્ટર, બાળભવન, કળાઓ, કારકિર્દી તેમજ રમતગમત સંદર્ભેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તમામ વય જૂથના બાળકો માટે બાલભવનોનું નિર્માણ કરવામાં આવશે. સામાજિક ચેતના કેન્દ્ર. જે શાળાઓની ક્ષમતાઓ ઉપયોગમાં નથી આવતી તેવી શાળાઓને સામાજિક, બૌદ્ધિક તેમજ સ્વેચ્છા પ્રવૃત્તિના પ્રોત્સાહન માટે સામાજિક ચેતના કેન્દ્ર તરીકે ઉપયોગ કરવામાં આવશે. માનવ તેમજ ભૌતિક સંસાધનોની આપલે સરળ બનાવવામાં આવશે. શાળા સંકુલ નિર્માણ થકી શાળાઓના સંસાધનોને કાર્યક્ષમ,
રીતે ઉપયોગમાં લઈ શકાશે. ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાની શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવશે. શાળાઓનું અસરકારક સંચાલન કરવામાં આવશે. શાળાઓના જોડાણ, શિક્ષકો તેમજ સંસાધનોની આપલે દ્વારા તેઓનું શિક્ષણમાં સંકલન કરવામાં આવશે. સમગ્ર દેશમાં એક સરકારી શાળા સાથે એક ખાનગી શાળાનું જોડાણ કરવામાં આવશે. શાળા માન્યતા તેમજ માનાંક નિર્ધારણ સ્ટેટ સ્કૂલ સ્ટાન્ડર્ડ ઓથોરિટી SSSA તૈયાર કરવામાં આવશે. તમામ શાળાઓ નિર્ધારિત કરેલા લઘુત્તમ વ્યવસાયિક તેમજ ગુણાત્મક ધોરણો માનાંકો અનુસારે તે નિશ્ચિત કરવામાં આવશે. NCERT તેમજ SERT દ્વારા સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એક્રિડેશન ફ્રેમવર્ક SQAAF તૈયાર કરવામાં આવશે. NAS દ્વારા સમગ્ર સિસ્ટમનું નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવશે. સરકારી તેમજ ખાનગી શાળાઓનું સામાન્ય લઘુત્તમ ધોરણો સંદર્ભે મૂલ્યાંકન કરી માન્યતા આપવામાં આવશે. ખાનગી શાળાઓને લાભપ્રદ ઉપયોગી ભૂમિકા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. થેન્ક યુ.